મેદાડા પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મેદાડા પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજરોજ મેદાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર YP હળિયા સાહેબ તેમજ સી ટીમ તેમજ સ્ટાફ દ્વારા આગામી મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે મેદાડા પાસે આવેલ ગંગેડી આશ્રમની મુલાકાત કરી ત્યાં 20 જેટલા માનસિક અસ્થિર તેમજ વિકલાંગ બાળકો તથા 150 જેટલા વૃદ્ધોની સાથે સમય વિતાવી તેઓને મમરાના લાડુ, સિંગ ચિક્કી તથા તલની ચિક્કી બિસ્કિટનું આગામી મકર સંક્રાંતિ તહેવાર સબબ વિતરણ કરી તેમની સાથે પતંગ ચગાવી અવનવી રમતો રમી તેમનું મન પ્રફુલ્લિત કરીને પોતાના પાણાનો ભાવ અપાવી સાથા તેઓ નિરાધાર નથી તેવો અહેસાસ કરાવી તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સૂત્ર સાર્થક કરી આ તહેવાર નિમિત્તે સારું એવું આગોતરું આયોજન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બ્યુરો રિપોર્ટ, જયેશવાળા, મેદડા. બાળકો તેમજ વૃદ્ધ ઉંમરના બહેનો, માતાઓ, વડીલોનો એ જે બાપુ આશ્રમમાં નિભાવ કરે છે અને એમની સાર સંભાળ રાખે છે ત્યારે અમારા પોલીસ મહાનિરીક્ષક શ્રી નીરજ ઝાંઝરિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ હર્ષદ મહેતા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધંધલિયા સાહેબના માર્ગદર્શન નીચે અમારી પોલીસની સી ટીમ, મેંદડા પોલીસની સી ટીમ કાર્યરત છે ત્યારે આવા લોકોને સાથે સંપર્ક કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે એવા ઉદ્દેશથી આજે અમે આગામી મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે મમરાના લાડુ છે, તલ સાંકળી છે, સિંગની ચિક્કી છે એ લોકોને અમે આશ્રમમાં આવી અને એમની સાથે અમે એક કલાક વિતાવ્યો છે અને અમે આભારી છીએ બાપુના કે અમને આ એક લાભ મળ્યો છે અને પોલીસ તરીકે આ લોકોની પણ વચ્ચે રહી અને એક નવો જોમ પેદા થાય, એક તહેવાર ઉજવી શકે એ ઉદ્દેશથી આજે અમે આ લોકોના મનબુદ્ધિના બાળકો તેમજ વડીલો સાથે, માતાઓ સાથે, અમારી સી ટીમની બહેનોએ વાતો કરી, સાથે રમતો રમ્યા અને આજે અમે આશ્રમથી આ લોકોને પતંગો છે, દોરી છે, મમરાના લાડુ છે વગેરેનો અર્પણ કર્યો છે.